ના બનાવો વધારે થઈ રહ્યા છે, તો ભરૂચની પરિસ્થિતિ શું છે અને ભરૂચની આરોગ્યની પરિસ્થિતિ શું થઈ રહી છે? ભરૂચ જિલ્લાની અંદર સતત 15 દિવસથી આપ આંકડાકીય માહિતી પણ જોશો, વહીવટીતંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવે છે બિલકુલ આંકડા છુપાવવામાં આવે છે. અને ભરૂચની પરિસ્થિતિ હાલ એટલી બધી ખરાબ છે કે એમ કહેવા જઈએ તો ભરૂચનું જિલ્લાનું વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર બિલકુલ વેન્ટિલેટર ઉપર છે. આજે દરેક હોસ્પિટલોની વાત કરવામાં આવે તો સરકારી હોસ્પિટલોમાં આજે બેડ નથી, દર્દીને ક્યાં દાખલ થવું એની પ્રાથમિક માહિતી પણ નથી. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને મેં અગાઉ પણ વિનંતી કરેલી હતી કે આપ એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવે જેથી કોરોનાગ્રસ્ત દર્દી આ હેલ્પલાઇન નંબર ઉપરથી એની માહિતી મેળવી શકે, દર્દી ક્યાં દાખલ કરવો, ક્યાં લઈ જવો એની કોઈપણ વહીવટી તંત્ર પાસે આજે સાચોટ માહિતી પણ નથી. અને કોઈપણ હોસ્પિટલ આજે દર્દીને દાખલ કરવા માટે તૈયાર નથી. કોઈપણ ગરીબ વ્યક્તિ હોય આજે એ વ્યક્તિને ક્યાં જવું, કઈ હોસ્પિટલમાં જવું એવી ભરૂચ જિલ્લાની જનતા આજે પૂછી રહેલી છે. તેની પરિમલભાઈ હાલની અંદર જે સિવિલ હોસ્પિટલ જે કાર્યરત છે શું માનો છો એની કેવી પરિસ્થિતિ હશે? સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાથી આજે શું પરિસ્થિતિ છે એ બધી ભરૂચ જિલ્લાની જનતાએ જોયેલું છે. મને એક આશ્ચર્યજનક વાત છે અને એક શરમજનક પણ વાત કહેવાય કે ભરૂચની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, છતાં પણ ભરૂચના આરોગ્ય વિભાગ સામે અને વહીવટી તંત્ર સામે બોલવા માટે કેમ તૈયાર નથી એ ભરૂચ જિલ્લાની પ્રજા આજે પૂછી રહેલી છે.